કોરોનાનો કપરો કાળ ભોગવ્યા બાદ લોકોમાં હવે આરોગ્ય પ્રત્યે મોટે પાયે જાગૃતિ આવી છે અને સ્વાસ્થ્યને હાનિકારક હોય તેવી તમામ ચીજોથી મોટાભાગના લોકો હવે દૂર રહી રહ્યા છે, આવી વસ્તુઓને એવોઇડ કરી રહ્યા છે. ત્યારે જામનગરના સરુ સેક્શન રોડ પર તુલસી માર્ટ નામની એક શોપ આવેલી છે જેમાં 100% ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને તમામ જે સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તેવી ગાય આધારિત વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેની હાલ ખૂબ માંગ પણ જોવા મળી રહી છે. ત્યારે આવો આપણે જાણીએ આ શોપમાંથી કઈ વસ્તુની વધુ માંગ જોવા મળે છે. મારું નામ નીલ પટેલ છે. હું જામનગરમાં તુલસી ઓર્ગેનિક માર્ટ નામથી એ શોપ ચલાવું છું. છેલ્લા 4 વર્ષથી આ મારી પાસે ટોટલી 200 થી 225 ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને ટોટલી બધી 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને એ બધી પ્રોડક્ટ હું ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધે જુદી જુદી જગ્યાએથી મંગાવું છું, જે જે વિસ્તારની જે જે ખાસિયત હોય એ પ્રમાણે. અને એ પણ ઓર્ગેનિક સર્ટિફાઈડ ફાર્મર પાસેથી જ બધી વસ્તુ હું લઉં છું અને એ સિવાય પણ હું પણ અહીંયા લેબ ટેસ્ટિંગ અને લેબ રિપોર્ટ ટોટલી બધા કરાવું છું બધી પ્રોડક્ટના. ને ધીમે ધીમે હવે લોકોમાં પણ ડિમાન્ડ વધતી જાય છે ઓર્ગેનિકની, એમાંય ખાસ કરીને કોરોના આવ્યા પછી લોકોમાં ઘણી બધી અવેરનેસ આવી છે ઓર્ગેનિકને લગતી એમ. અને લોકો અત્યારે દવા કરતાં હેલ્થ પાછળ આ ઓર્ગેનિક વસ્તુ પાછળ પૈસા બગાડવા પણ લોકોને વાંધો નથી એમ કોઈ પણ. મારી પાસે અનાજ કઠોળમાં ટોટલી બધી વસ્તુ છે અનાજ કઠોળની, અને અમુક વસ્તુ એમાં એવી હોય છે કે સિઝનલ હોય છે, જેમ કે ઘઉં છે, બાજરી છે, એવી વસ્તુ એ ડેઈલી ટૂંકમાં રેગ્યુલર ના મળે એ સિઝન વાઇઝ બધી એ વસ્તુ મારી પાસે અવેલેબલ હોય છે ને લોકો આખા સિઝનની ઓર્ડર પ્રમાણે લોકો લઈ જાય છે બધી વસ્તુ. એમ લોકો અનાજ કઠોળને તો હવે ધીમે ધીમે રેગ્યુલર ખાવાનું ચાલુ થઈ ગયા છે. હવે જેમ કે છે સોલ્ટ છે, પિંક સોલ્ટ છે, રોક સોલ્ટ છે, એ લોકોએ અત્યારે પહેલાં ટાટાના ને એ બધા સોલ્ટ બંધ કરી અને એ બધા સિંધવ નમક અને પિંક હિમાલયન સોલ્ટ એ પણ ખાવાનું લોકોએ વધારે ચાલુ કર્યું છે. અને સુગરમાં પણ એ રીતના જ છે ઓર્ગેનિક સુગર અત્યારે, કેમ કે સુગર એ એક પ્રકારનું ઝેર જ છે જે આપણે વ્હાઈટ સુગર ખાઈ છીએ ને, એની જગ્યાએ લોકો હવે ધીમે ધીમે ખાંડસરી છે, પામ મિશ્રી છે, સુગર છે, એમાં પણ લોકો બહુ વધારે વેળા છે. મારી પાસે ડોક્ટર લોબી છે ને અત્યારે નોર્મલ મીડિયમ વર્ગે ધીમે ધીમે આ શોપિંગ ચાલુ કર્યું છે એમ. અને આમ જોઈએ ને તો બજેટમાં કોઈ લાંબો ફેર નથી પડતો. તમે નોર્મલી કરિયાણું તમે બહારથી લેતા હો તો આખા વર્ષનું, માની લ્યો તમે ઘરમાં 4 ફેમિલી મેમ્બર હોય તો આખા વર્ષનું તમારું 15 થી 20 હજાર રૂપિયાનું કરિયાણું જોતું હોય તો એની જગ્યાએ આ તમને 2 થી 2.5 હજાર રૂપિયા મૂકવું પડે, એ તમારે 17 થી 18 હજાર રૂપિયામાં થાય એમ. કોઈ લાંબો એટલો ડિફરન્સ રહેતો નથી. ને નોર્મલ કરિયાણાથી વધીને 10 થી 12% મૂંઘવું પડે આમ જોઈને તો, એમ કેલ્ક્યુલેશન કરો તો.